નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર ધોરણ સાતની અંદર સંસ્કૃતિ વિષયમાં ચોથો કાવ્ય છે ધરે ગુર્જરી હે ગુજરાતની ધરતી તો આ કાવ્યને લગતા જે કાંઈ પ્રશ્ન જવાબ છે સાધેપુતિના નાના મોટા દરેક પ્રશ્ન જવાબની અહીં આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયો અનસૂચ જોજો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો ને શેર કરજો તમારા મિત્રોને પહેલી જે માહિતી છે

પુણ્યસલીલા નર્મદા માતા સૂર્ય તનિયા વહતી વિપુલા સામ સાંભ્રમત્યા ઇતિહાસો વિશાલ ગુર્જર દેશ મહાપ્રભાવ ધન્ય હે ધર્મદાયીની ગુર્જરી જય 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 હે ધરે ગુર્જરી ભાગીતમાં ગુણવંતી ગુજરાતની ધરતી પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો છે અને આધુનિક પધ્યરચના સંસ્કૃત ભાષાની જીવંતતા છે એ સિદ્ધ કરે છે પ્રશ્ન પહેલો છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ હોય ને ક્રમ અક્ષર આપેલા ખાનામાં એટલે કે બોક્સમાં લખવાનું છે પેલું છે શ્રી કૃષ્ણ દ્વારકાધિશો ખાલી જગ્યા દિશામાં નિવાસ કરે છે તો એમાં જવાબમાં આવશે બી ઓપ્શન પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે બીજું છે ખાલી જગ્યાનો ખાલી જગ્યા નદીનો ઇતિહાસ વિશાળ છે એમાં સાબરમતી આવશે તો જવાબમાં સી ઓપ્શન આવશે સાબરમતી નદીનો ઇતિહાસ વિશાળ છે ત્રીજું છે દેવ વડે રક્ષાયેલી સંસ્કૃત શબ્દ આપો એનો જવાબ થશે દેવ રક્ષિતા તો આન્સરમાં સી ઓપ્શન આવશે ચોથી છે કૃષ્ણ ઈથી શબ્દ પર્યાય શબ્દ કહ તો એના જવાબમાં આવશે ડી ઓપ્શન કેશવઃ પાંચમું છે ખાલી જગ્યા પુણ્ય સલીલા અસ્થિ તો એના જવાબમાં નર્મદા આવશે એ ઓપ્શન નર્મદા પુણ્ય સલીલા અસ્થિ છઠ્ઠું છે કા વિપુલા વહતી તો એના જવાબમાં આવશે સૂર્ય તનૈયા સૂર્ય તનૈયા વિપુલા વહતી ડી ઓપ્શન આવશે એમાં ત્યાર પછી સાતમું છે ગુર્જરી ધરા કિદૃષ્ય વર્તતે તો એના જવાબમાં સી ઓપ્શન આવશે ગૌરવશાલીની ગુર્જરી ધરા ગૌરવશાલીની વર્તતે તો જવાબમાં સી ઓપ્શન આવશે આઠમું છે કલિકા કાલિકા કશ્યામ દિશાયામ ભૂમિ રક્ષતી તો એના જવાબમાં એ ઓપ્શન આવશે પૂર્વ દિશાયામ નવમું છે દક્ષિણ ધાર્મિક ક હ રક્ષતી તો એના જવાબમાં આવશે કુંશ્વર દેવ રક્ષી ડી ઓપ્શન આવશે દસમું છે ધન્યા ગુર્જરી ધરા કેન રક્ષિતા તો એના જવાબમાં સી ઓપ્શન હશે દેવેન રક્ષિતા અગિયારમો છે વિપુલા સૂર્ય તનૈયા નદી કેન નામના પ્રસિદ્ધા તો એના જવાબમાં સી ઓપ્શન આવશે તાપી નદી પ્રશ્ન બીજો છે સુભાષિતના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે જેમ કે પહેલું છે ખાલી જગ્યા હે માતૃ ગુર્જરી તો ગૌરવશાલીની હે માતૃ ગુર્જરી બીજું છે વસ્તી કૃષ્ણ હે

પ્રશ્ન ચોથો છે નીચેના સંસ્કૃત શબ્દનું અનુલેખન કરવાનું છે અને ગુજરાતીમાં સાચા અર્થ લખવાના છે પહેલું છે દેવરક્ષિતા ગુર્જરી તો એ લખવાનું દેવરક્ષિતા ગુર્જરી સારા અને એમાં ગુજરાતીમાં સાચો અર્થ લખવાનો કે ગુજરાતની ધરતી દેવોથી રક્ષાયેલી છે બીજું છે પુણ્ય સલીલા નર્મદા માતા તો અહીંયા લખવાનું એનો સાચો અર્થ થશે નર્મદા માતા પવિત્ર જળવાળી છે ત્રીજું છે ધર્મદાયીની ગુર્જરી તો ત્યાં લખવાનું ગુજરાતની ધરતી ધર્મની ભાવના જગાડનારી છે ચોથી છે સાબ્રમથિયા હા ઇતિહાસ હા સાબ્રમથિયા ઇતિહાસ લખી અને નીચો અર્થ લખવાનો સાબરમતી નદીનો ઇતિહાસ વિશાળ છે પછી પાંચમો પ્રશ્ન છે નીચેના ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખવાના છે જેમ કે પહેલું છે સૂર્યની પુત્રી તો સૂર્ય તનિયા દિવસે ધર્મ આપનારી તો ધર્મદાયીની ત્રી છે પવિત્ર જળવાળી તો પુણ્ય સલીલા ચોથું છે સાબરમતી તો સામ્રમથિયા હા પાંચમું છે દેવ વડે રક્ષાયેલી તો દેવ રક્ષિતા પ્રશ્ન છે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સામેના વિકલ્પમાંથી પહેલું છે સૂર્ય તનિયા તો એમાં જવાબ આવશે તાપતી બી છે ધરા તો એના જવાબમાં આવશે ભૂમિ વસુધા ત્રી છે કૃષ્ણ તો એના જવાબમાં આવશે કેશવ ચોથી છે કુંતેશ્વર તો એના જવાબ આવશે શિવ પાંચમું છે સલીલમ તો એના જવાબ આવશે જલમ કૃષ્ણ સાતમો છે નીચેના વિદ્યા સામે સાચો હોય તો સાચા નિશાન ખોટો હોય તો ખોટા નિશાન કરવાની છે કાલિકા માતા ભારતીયાના રક્ષતી તો એના ખોટો હશે બીજું છે કૃષ્ણ દ્વારિકા દિશા વર્ત હતી તેના જબમાં સાચો હશે ત્રીજું છે ઉત્તર દિશાયામ કુંશ્વર મહાદેવસ્ય મંદિરમ સ્થિતિ તેના જમમાં ખોટો હશે ચોથું છે નર્મદા નદી પવિત્ર જળવાળી છે તો એમાં સાચો આવશે અને પાંચમું છે ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે તેને જમમાં પણ સાચો આવશે પ્રશ્ન ત્રીજો છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે એક વાક્યમાં સંસ્કૃતમાં લખવાનો છે જેમ કે પહેલું છે કશ્યા ઇતિહાસ વિશાલઃ તેના ઉત્તરમાં આવશે લભ્રમત્યા ઇતિહાસ વિશાલહ બીજું છે કા ગૌરવશાલીની અસ્થિ તેના જવાબમાં આવશે મતા માતા ગુર્જરી ગૌરવશાલીની અસ્થિ ત્રીજું છે કશ્યા કિદશ્યા શ્યામ શ્રી કૃષ્ણ નિવાસ તો એનો જવાબ આવશે શ્રીકૃષ્ણ શ્યમ દિશાયામ નિવાસ ત્યાર પછી નવમો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક બે વાક્યમાં ગુજરાતીમાં લખવાનો છે પેલું છે ધરા ગુર્જરી પધ્યમાં ગુર્જર શબ્દ કોના માટે વપરાયો છે તેમનો ઉત્તર આવશે ગુર્જર શબ્દ છે એ ગુજરાતની ધરતી માટે વપરાયો છે બીજો પ્રશ્ન છે કુંતેશ્વર ધામ કઈ દિશામાં આવેલું છે તેમનો જવાબ થશે કુંતેશ્વર ધામ દક્ષિણ દિશામાં આવેલું છે ત્રીજો પ્રશ્ન છે સૂર્યપુત્રી કોણ છે તેમનો જવાબ થશે સૂર્યની પુત્રી વિશાળ તાપી નદી છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ધરા ગુર્જરી ભદ્યમાં ગુજરાત માટે કયા કયા વિશેષણો વપરાયા છે તેમનો ઉત્તર થશે ગુર્જરી પદ્યમાં ગુજરાત માટે ગૌરવશાલીની અને ધન્યા ગુર્જરી વિશેષણો વપરાયા છે દસમાં પ્રશ્ન છે નીચેના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો શ્લોક આખોઆતે આપેલો છે એના આધારે ગુજરાતીમાં એનો અનુવાદ લખવું હોય તો લખી શકીએ કે કાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે શ્રી કૃષ્ણ પશ્ચિમ દિશામાં વસે છે અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે કુંટેશ્વરનું ધામ દક્ષિણમાં છે બીજી જે કાવ્ય પંક્તિ છે એમના આધારે એમનો અનુવાદ લખી શકીએ કે નર્મદા માતા પવિત્ર જળવાળી છે સૂર્યની પુત્રી તાપી નદી વિશાળ છે સાબરમતી નદીનો ઇતિહાસ વિશાળ છે ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે અગિયારમો પ્રશ્ન છે નીચેના શ્લોકને પૂર્ણ કરવાના છે જેમાં પહેલો છે જય જયથી પશ્ચિમ દિશાયામ સુધીનો એમાં લખી શકીએ કે જય જય મે ધરા ગુર્જરી જય જય હો ધરા ગુર્જરી ગૌરવશાલીની ત્વમ માત ગુર્જરી પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા વસતી કૃષ્ણ હો પશ્ચિમ દિશાયામ બીજો છે એમાં પુણ્ય સલીલાથી મહાપ્રભાવ સુધી તો પુણ્ય સલીલા નર્મદા માતા સૂર્યતન વહતી વિપુલા સામભ્રમત્યા ઇતિહાસો વિશાલ ગુર્જર દેશસ્ય મહાપ્રભવ ત્યાર પછી પ્રશ્ન બારમો છે નીચેના અવિભાગ સામે બ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડતા જવાના છે જોડકા જોડતા જવાના છે બરોબર તો એમાં પેલું છે પૂર્વ દિશાયમ તો પૂર્વ દિશામાં કાલિકા છે તો એમાં પૂર્વ દિશાયામમાં લખવાનું બીજું આવશે કાલિકા રક્ષતી બીજું છે પશ્ચિમ દિશાયમ તો પશ્ચિમ દિશાયામમાં લખવાનું કૃષ્ણહ વસતિ ત્રીજું આવશે એમાં પશ્ચિમ દિશાયામ કૃષ્ણહ વસતિ ત્રીજું છે ઉત્તર દિશાયમ તો ઉત્તર દિશામાં અંબા માતા છે તો ઉત્તર દિશાયામમાં ચોથો આવશે અંબા રક્ષતી અને ચોથું છે દક્ષિણ ધામહ તો દક્ષિણ ધામમાં કુંતેશ્વર વસતી છે તો પેલું આવશે દક્ષિણ ધામોહ કુંતેશ્વરસ્ય વસતી તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ નાના મોટા દરેક કાવ્યોને લગતા સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ જાવનારી પરીક્ષા માટે પણ તમને મોસ્ટ મોસ્ટાઈ પ્રશ્ન તરીકે ઘણા બધા ઉપયોગી થશે અને સ્વાધ્યાય પોથી પ્રશ્ન તરીકે પણ ઉપયોગી થશે વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને આ દરેક પ્રશ્ન જવાબની યાદી એમને પણ ખ્યાલ આવે કઈ રીતના પ્રશ્નોના જવાબ આવે છે સાથે ચેનલ પર બીજા પણ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે તો એ જોવા હોય તો ઉપર ચેનલની અંદર વિડીયો સેક્શનમાં તો જોવા મળશે જ સાથે પ્લે લિસ્ટમાં જશો એ પ્લે લિસ્ટની અંદર સ્વાધ્યપોથીનું પ્લે લિસ્ટ છે એમની અંદર પણ બીજા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે અને સાથે તમારા ધોરણ પ્રમાણના અલગ અલગ વિષય છે એમને પણ વિડીયોઝ તમને ત્યાં જોવા મળશે તો એ નીચે તમે પ્લે લિસ્ટ જોશો તો તમારા ધોરણ પ્રમાણના બીજા વિષયના વિડીયોઝ છે એમાં પણ તમે જોઈ શકશો અને એ પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે જે આવનારી પરીક્ષા માટે ઘણા બધા ઉપયોગી થાય એવા છે તો દરેક પરીક્ષાલક્ષી જે કંઈ મટીરિયલ્સ છે એ દરેક પ્રશ્ન જવાબ સહિત હું ચેનલ ઉપર મુકાતું રહે છે માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો સાથે અલગ અલગ વિડિયોઝ છે જોતા રહેજો જેથી તમારું જ્ઞાન પણ વધતું રહેશે ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમારી કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર